નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે એક ઓક્ટોબર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનું આઈકન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ એક ઓક્ટોબર બી હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક ભારતીય વાયુસેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા તો તે બન્યા છે એચ એસ અરોડા તેઓ રાકેશકુમારસિંહ ભદુરિયાનું સ્થાન લેશે પ્રશ્ન બે હાલમાં જ કયા એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કર્યું તે એરપોર્ટ છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ સી એ વર્ષ બે હજાર અઢાર માટે એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ એરપોર્ટનું સ્થાન આપ્યું છે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટની કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ હાલમાં જ સોળમું ગ્લોબલ એસ એમ ઈ સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું આ સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો છે ત્રણ પ્રશ્ન ચાર હાલમાં જ ડિજિટલ સ્પર્ધાત્મકતા રેન્કિંગમાં ભારતને કયું સ્થાન પ્રાપ્ત થયું આ રેન્કિંગમાં ભારતને પ્રાપ્ત થયું છે ચુમ્માળીસમું સ્થાન આ રેન્કિંગમાં અમેરિકાને પ્રથમ સ્થાન અને સિંગાપુરને બીજું સ્થાન મળ્યું છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન પાંચ હાલમાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભોપાલ મેટ્રો રેલને ક્યુ નામ આપ્યું તો તે આપ્યું છે ભોજ મેટ્રો મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન છ તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા તો પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રૂપા ગુરુનાથને તમિલનાડુ રાજધાની ચેન્નઈ મુખ્યમંત્રી કે પલાની સ્વામી રાજ્યપાલ બનવાઈલાલ પુરોહિત વિધાનસભાની બેઠકો બસો ચોત્રીસ લોકસભાની બેઠકો ઓગણચાલીસ રાજ્યસભાની બેઠકો અઢાર ને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન સાત આરોગ્ય યોજનામાં જમ્મુ કાશ્મીર આ યોજના અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં નેવું દિવસમાં અગિયાર લાખ ગોલ્ડન કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સાઠ ટકા પરિવારો પાસે ગોલ્ડન કાર્ડ ઉપલબ્ધ છે પ્રશ્ન આઠ હાલમાં જ કયા રાજ્યમાં કેટ સ્નેકની નવી પ્રજાતિ બોયગા ઠાકરીની શોધ કરવામાં આવી તો આ શોધ કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન નવ હાલમાં જ રાષ્ટ્રપતિને કયા રાજ્યમાં આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટને પ્રેસિડેન્ટ કલરથી સન્માનિત કર્યા તો તે રાજ્ય છે ઓડિશા ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન દસ હાલમાં જ ભારતીય નૌસેનામાં સામેલ થનારી આઈએનએસ ખંડુરી સ્કોર્પિયન શ્રેણીની કેટલામી સબમરીન છે તો આ સબમરીન છે બીજી ભારતીય નૌસેનાની સ્થાપના સોળસો બારમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં હાલમાં ચીફ છે કરમબીરસિંહ અને નૌસેના દિવસ ઉજવાય છે ચાર ડિસેમ્બરના રોજ પ્રશ્ન અગિયાર હાલમાં જ બોમન રાશિદ કોહિનુનું અવસાન થયું તે મુંબઈના ક્યાં પ્રસિદ્ધ રેસ્ટોરન્ટના માલિક હતા તેઓ માલિક હતા બ્રિટાનિયા એન્ડ કોના તેઓએ વર્ષ બે વર્ષ ઓગણીસો પંદરમાં આ રેસ્ટોરન્ટ ખોલી હતી મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો પ્રશ્ન બાર ઉપરાષ્ટ્રપતિએ વર્ષ બે હજાર અઢાર માટેના અઠ્યાવીસમાં સરસ્વતી સન્માનથી કોને સન્માનિત કર્યા સન્માનિત કરવામાં આવે છે કે શિવા રેડ્ડીને તેઓએ વર્ષ બે હજાર સોળમાં એક ઉપન્યાસ લોન્ચ કર્યો હતો જેનું નામ છે પક્કા ઓતી ઓગલે પ્રશ્ન તેર હાલમાં સીયુજે એ કલામ સેન્ટર ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે કોની સાથે સમજૂતી કરી તેણે સમજૂતી કરી છે ડીઆરડીઓ સાથે ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં ને ચેરમેન છે ડૉક્ટર જી સતીષ રેડ્ડી પ્રશ્ન ચૌદ હાલમાં વિઝાના બ્રાન્ડ એમ્બેસેડર કોને નિયુક્ત કરવામાં આવ્યા તે નિયુક્ત કરવામાં આવે છે પીવી સિંધુને પ્રશ્ન પંદર ગીની વિસાવ ગણરાજ્યમાં ભારતના નવા રાજદૂત કોને નિયુક્ત કરવામાં આવ્યા તે નિયુક્તિ થઈ છે જી વેંકટ શ્રીનિવાસની ગીનુ બિસાવ પાટનગર જોશ મારિયો વાજ અને ત્યાંનું ચરણ છે સીએફ ફ્રેન્ક થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચરણને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચરણને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ